વડોદરામાં પોલીસ પર ગંભીર આરોપો લાગ્યા છે. શહેરના રેલવે સ્ટેશન પાસે આમલેટની લારી ચલાવતા યુવકને બે કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મીઓએ ઢોરમાર મારી પોલીસ વાન સાથે 2 કિલોમીટર સુધી ઢસડ્યો હોવાનો આરોપ છે. યુવકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. હાલમાં યુવકની હાલત ગંભીર છે, ત્યારે ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન પાસે મોહમ્મદ ફૈઝાન આમલેટની લારી બંધ કરી પોતાના મિત્રો સાથે બેઠો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર પોલીસ વાન સાથે પહોંચ્યા. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોનો આરોપ છે કે પોલીસ કર્મીઓએ યુવકને દંડાથી માર માર્યો, બાદમાં બોચી પકડી પોલીસ વાન સાથે ઢસડ્યો, જેના કારણે તે લોહી લુહાણ થઈ ગયો. ગંભીર ઇજાઓ પહોંચતા આ બાદ પોલીસ કર્મીઓ ત્યાંથી ભાગી ગયા. હાલ સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ દ્વારા 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાત્રે 2:15 વાગ્યાની આ ઘટના છે. ઘટનામાં એવું છે કે ફૈઝાન ઈંડાની લારી છે, ત્યાં ફૈઝાન નામનો ઈસમ ઈંડાની લારી ધરાવે છે. આ ઈંડાની લારી રેલવે સ્ટેશન નજીક છે. રાત્રિના સામાન્ય રીતે 11:30-12 ના અરસામાં લારી ગલ્લા પોલીસ બંધ કરાવતી હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સયાજીગંજ પોલીસે 11:30 ના અરસામાં 12 ના અરસામાં શહેરમાં પેટ્રોલિંગ કરી નાઇટ્રોન શરૂ થતાં રેલવે સ્ટેશન તેમજ સમગ્ર વિસ્તારની અંદર લારી ગલ્લા બંધ કરાયેલા. એમાં આ ફૈઝાન આમલેટ સેન્ટરની લારી પણ બંધ કરાવેલી. ત્યારબાદ સયાજીગંજ પોલીસની PCR પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ ઈંડાની લારી ચાલુ હોવાનું જણાતા એનો જે ઈંડાની લારી ધારક ફૈઝાન છે એને વાત કરેલી કે ભાઈ તમે આ લારી ફરી કેમ ચાલુ કરી દીધી છે, તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ. આ PCRમાં જે 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે ફૈઝાનને તૂતુમેમે થયેલી અને આ તૂતુમેમે એક ઝઘડામાં પરિણમ્યું. આ ઝઘડા દરમિયાન જે પોલીસ કર્મચારી PCRમાં હતા એણે જરૂરી બળ વાપરેલું અને બળના ભાગરૂપે એને ઈજા થઈ. એ વખતે એની પહેલાં ફૈઝાને પણ પોલીસ કર્મચારી સાથે ઝઘડો તકરાર કરેલો, ગોલધપાટ કરેલી, એનું ઓછી યુનિફોર્મમાં હોવા છતાં એને ઓછી પકડેલી. તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા. જે અનુસંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર 2 ગુના રજીસ્ટર થયેલા છે. રાત્રે